પલસાણાના વરેલી ગામ ખાતે 204 જેટલા અટક કરાયેલી સમૂહમાંથી 40થી વધુના કોરોના ચેકઅપ કરવામાં આવ્યા છે. બે દિવસમાં 6 પોઝિટિવ કેસ નોંધાયા છતાં પંચાયત હાથ ઉપર હાથ ધરીને બેઠેલી હોય તેવું જોવા મળી રહ્યું છે. વરેલી ગામ ખાતે પરપ્રાંતિયો દ્વારા પોલીસ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકટોરાની પોલીસે અટકાયત કરી હતી. ત્યારે તેમાંથી 40થી વધુના કોરોના ચેકઅપ કરવામાં આવ્યા હતા. તેમાં બે દિવસમાં 6 કેસ પોઝિટિવ નોંધાયા હતા, જેને લઈને મેડિકલ અને પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું, પરંતુ પંચાયતના પેટનું પાણી હલ્યું ન હતું. વરેલી ગામમાં ખુલ્લેઆમ લોકડાઉનનો ભંગ થતો જોવા મળ્યો હતો અને વધુમાં પંચાયત ઓફિસની સામે જ લોકો આંટાફેરા મારતા નજરે ચડ્યા હતા. જ્યારે મીડિયાની ટીમ વરેલી ગામ ખાતે પહોંચી ત્યારે કેમેરો ચાલુ કરતાની સાથે જ ત્યારે કેમેરાથી બચવા લોકોનું ટોળું પોતાના ઘર તરફ ભાગવા લાગ્યું હતું અને બીજી તરફ પાણી લેવાના બહાને અથવા તો નવા નવા બહાના કાઢી લોકો બહાર જતા નજરે ચડ્યા હતા. नहीं सर, फार्म के चक्कर में आया था. काय का फार्म? सब लोग बोल रहे थे इधर फार्म मिल रहा है. कहाँ जाना है? हाँ, गांव जाना है. गांव यूपी. यूपी जी सर. तो ये अभी पूरा दिन आप नहीं आए और अभी शाम को मतलब टहलने के लिए या फार्म देखने आए? फार्म 5 बजे पंचायत बन जाती है, 6 बजे. तो आप अभी कौन सा फार्म मिलेगा? सर कहाँ जाना है? 6 बजे पंचायत बन जाती है, तो अभी फार्म काय का मिलेगा आपको? सर हमको ही नहीं मालूम था 6 बजे बंद हो जाता. शू नाम छे आप लोग? कल्पेश भाई. कल्पेश भाई, आज 6 केस पॉजिटिव आया है अँ केम छता लॉकडाउन खूब जवा रही है. शू समस्याओ है हकीकत में? शू समस्या? कोई एक्शन ज लेवामां आवती नथी. जी कोना द्वारा एक्शन? पंचायत द्वारा, सरकार द्वारा, कोईना द्वारा कोई एक्शन लेवामां आवी नथी. जी शू शू कालना केस पकड़ाया छे? कई करो, आ लोको कोई कई करता नथी. શું માંગણીઓ છે તમારી? અમારી માંગણી એ જ છે કે અહીંયાના પંચાયત બોડી કંઈક કામ કરે, પોલીસ કામ કરે અને એ લોકો અહીંયા આ બધા હલનચલન ચાલે છે બંધ કરાવે, નહીં તો આ 600 થઈ જશે 2 દિવસમાં, એની ગેરંટી મારી. પરંતુ હાલ તો જે પંચાયત લોબી છે તે ક્યાંક ને ક્યાંક જે ધમાલ થઈ હતી તેમાં વ્યસ્ત છે. ધમાલ થઈ સાહેબ? 2 કલાકની ધમાલ હતી, સેમ ડે જ પતી ગયું હતું બધું. ત્યાર પછી તમને કંઈ ધમાલ જોવા મળી છે? કોઈ ટોળા જોવા મળ્યા છે? કોઈ નથી મળ્યા. એ 2 કલાકની હતી, એ લોકોએ ગામ જવાની હતી, રજૂઆત કરતા હતા ને એમાં ધમાલ થઈ ગેરસમજના લીધે, પછી સમજી ગયા ને જતા રહ્યા, પછી કંઈ થયું જ નથી. પછી એને પકડીને 3 દિવસ સુધી ચાલુ રાખવાનો મતલબ નથી. હાલ તો અત્યારે જે પોઝિટિવ કેસો આવ્યા છે એ બદલ શું કહેવા માગો? એ બદલ એ જ કહેવા માગું છું કે આ બધી ગેરનીતિના લીધે થાય છે, બીજું કંઈ નથી. કોણ જવાબદાર હોઈ શકે છે? મેં તો પંચાયતને જવાબદાર ગણાવું છું. આ મામલે વરેલીના સરપંચને પૂછતા તેઓએ ગોરગો જવાબ આપી સમગ્ર વાતને ટાળી હતી અને કહ્યું હતું કે અમે આ મામલે મીટિંગ કરી રહ્યા છે. તો સવાલ એ પણ ઉભો થઈ રહ્યો છે કે આવી મહામારીની પરિસ્થિતિમાં મીટિંગ કરવામાં પંચાયત વ્યસ્ત છે, તો મીટિંગ કરવાને બદલે લોકડાઉનનો ભંગ ન થાય તે મામલે વરેલી ગામમાં પંચાયત દ્વારા યોગ્ય પગલાઓ ક્યારે ભરાશે? ધનીરામ દુબે. દુબેજી, જો એ 6 કેસ આવ્યા છે વરેલી કે અંદર 2 દિન કે અંદર, તો હાલ તો અભી કુછ ભી એસા ના દિખ નહીં રહા હૈ કે ભાઈ યહાં લોકડાઉન કા પાલન હો રહા હૈ, ક્યા કહેના ચાહતે હો? ગાંવ મેં કોઈ ભી ગાંવ મેં 3 બાર સેનેટરાઇઝ નહીં કિયા ગયા. એ બરેલી એસા ગાંવ હૈ જહાં 3 બાર સેનેટરાઇઝ કિયા હૈ, પૂરી ધ્યાન દિયા જા રહા હૈ. યહાં હમારે તરફ સે રોડ, ગટર, લાઇટ, હર ચીજ કી વ્યવસ્થા હૈ, હર તરહ કી સુવિધા હૈ, સાફ સફાઈ કી વ્યવસ્થા હૈ, ઉસકે લિયે ટક્કર ચલતા હૈ. અભી જો હાલ લોકડાઉન કા ભંગ હો રહા હૈ ઉસકે બારે મેં ક્યા કહેના ચાહતે હો? જો અભી પબ્લિક રોડ પે રાસ્તે પે દિખ રહી હૈ? રોજ રાસ્તે પે જો દિખ રહી હૈ વો થોડા સમજ ઉનકો કમ આ રહી હૈ. અભી ધીરે ધીરે યે 2 કેસ 1 આયા, 4 1 આયા, 6 હો ગયા. અભી ઇનકો સબકો સમજ પડ રહા હૈ, અબ ધીરે ધીરે અંદર હો જાયેંગે. અભી જબ તક સમજ આયેગા તબ તક 6 કેસ 600 મેં બદલ જાયેગા, તબ તક ક્યા કરોગે આપ? તબ તક હમારા કામ જો સાફ સફાઈ કામ હમ કામ કર રહે હૈ, નોટિસ દે રહે હૈ ગ્રામ પંચાયત કે આજુબાજુ મેં જિતને સોસાયટી વાલે હૈ, જિતને ભી આદમી હૈ. કલ હમારે DIOSP સાહેબ યહાં બુલા કે સબકી મીટિંગ લિયા, સબકો બોલ દિયા ગયા, સભી દુકાન મકાન સભી કે બંધ રહેંગે, ઘર સે કોઈ બહાર નિકલને કે નહીં, કિસી જો કિયા પકડા જાયેગા ઉસકો પુલિસ કાર્રવાઈ કરેગી. જી, તો અભી તક આપને કિસી દુકાનદારક કો દંડ કિયા હૈ? જો હમારે સામને સુબહ મેં આજ હમારે આને પે કોઈ દુકાન ખોલી નહીં, તો દંડ દેને કોઈ કામ હી નહીં હૈ. તો સૂત્રો કે અનુસાર માહિતી મિલી હમે કે ભાઈ યહાં સુબહ સુબહ દુકાને ખુલી હતી, દુકાનદારો કો અપની મનમાની કરકે દુકાનો કો મેરે કો પતા લગા જબ કે ખુલી હૈ, તો મેં ફોન કરકે યહાં કે 7-10 લોકો કો બોલ દિયા ઓર વો લોગ સાયકલ મોટરસાયકલ મેં ઘૂમ કે ઓર દુકાને બંધ કરાએ.
ત્યારે સમગ્ર દેશમાં આ મહામારી ચાલી રહી છે તે પોતાનો દોષ ન ટોફલો પંચાયત પોલીસ ઉપર દોરી સમગ્ર જવાબદારી પોલીસની હોવાનું જણાવ્યું હતું અને પોતાની જવાબદારીથી છટકવાનો પ્રયાસ કર્યો હતો. રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા.